જગન્નાથ મંદિર ના વહીવટકર્તાઓ 1992 માં કોર્પોરેશન દ્વારા મળેલી જમીન 2018 માં એક મુસ્લિમ ને વેચી છે. આ બાબતે ચેરિટી કમિશનરે ભાડા કરાર રદ કર્યો છે, કોર્પોરેશને રજા ચીઠી રદ કરી છે. છતાં પણ જગન્નાથ મંદિરના જે વહીવટકર્તાઓ છે એ આ જમીન મુસ્લિમ પાસેથી પરત લેવા તૈયાર નથી. માટે આજે અમે એક જાહેર પત્ર પ્રસિદ્ધ કર્યો છે. એ પત્રમાં અમે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ પાસે માંગણી કરી છે કે આ જમીનનો જે ભાડા કરાર છે એ તાત્કાલિક રદ કરવામાં આવે, આ જમીન મુસ્લિમ પાસેથી પાછી લેવામાં આવે અને આ જમીન તમે જે મુસ્લિમને વેચી એ બદલ તમે હિન્દુ સમાજની માફી માંગો. જો એ લોકો આ બાબતે એગ્રી નહીં થાય તો આગામી સમયમાં આજે જે પત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એની 1,00,000 નકલો બનાવી અને 1,00,000 હિન્દુઓની સહી સાથે આ પત્ર અમે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓને મોકલીશું. અને જો તેમ છતાં પણ નહીં માને તો પ્રભુ શ્રી રામની જન્મભૂમિ પાછી મેળવવા માટે જે રીતે જન આંદોલન થયું હતું એ જ રીતનું જન આંદોલન જગન્નાથ મંદિરની ભૂમિ મુસ્લિમ પાસેથી પરત લેવા માટે સમગ્ર ગુજરાતભરમાં અમે કરીશું. અને એ બાબતે અનેક હિન્દુ સંગઠનો અને સાધુ સંતો અમારી સાથે છે જે ભવિષ્યમાં આપની સમક્ષ ઉપસ્થિત થશે. કેટલા સંગઠનો તમારી સાથે જોડાયા છે? અત્યારે 10 સંગઠનોએ મને ખાતરી આપી છે, પણ એમનો પત્ર નથી આપણી પાસે આવ્યો એટલે પત્ર વગર એવું લાગે કે તમે ખાલી વાત કરો. એટલે પત્ર જ્યારે આવશે ત્યારે પત્રો સાથે સંગઠનના હોદ્દેદારો સાથે અને સંતો સાથે ફરીથી આપણે મળીશું અને આંદોલનની જે આગામી રૂપરેખા છે એ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરીશું. કોઈ નામ અપાવું? ના, નામ હવે અમે આપીશું, કેમ કે અત્યારે તો એવું છે કે આટલી વાત હતી, આપણે રજૂઆત કરીએ છીએ, હવે નહીં માને તો આખી સમિતિ બનાવી અને આ લડતને પરિણામ સુધી લઈ જવામાં આવશે. અચ્છા, ભવિષ્યમાં તમે કોઈ પીઆઈ દાખલ કરવા માંગો છો? ના, આ બાબતે હું કોર્ટમાં જવા નથી માંગતો. હું જમીનની લડાઈ લડવા માંગુ છું અને જન આંદોલન રૂપે જ અમે આ જમીન પાછી લેવા માંગુ છું. મંદિરની જમીનનો છે તો એવા સમય સીધી આમને સામને વાત હોય અને જમીનની લડાઈ અમે લડવાના છીએ, બીજી કોઈ વિષયમાં અમને આમાં બહુ લાંબુ છે નહીં. સીધી સટ વાત, જો જગન્નાથ મંદિરના વહીવટદારો આ જગ્યા પાછી નહીં લે તો પ્રભુ શ્રી રામની જન્મભૂમિ માટે જે રીતનું આંદોલન થયું હતું એ રીતના લાખો લોકો રોડ ઉપર આવશે. તમારી તમારી આમાં શું ભૂમિકા છે? હું આમ તમે તમે આ કેમ કરી આ વિરોધ બધું તમે કેમ કરી રહ્યા? વિરોધ આ હું નથી, આ 5 વર્ષથી અમે આ વિરોધ કરી રહ્યા છીએ. આ બાબતે યોગ્ય ફોરમ ઉપર રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જગ્યાએથી જે સંતોષકારક મળવો જોઈએ જવાબ આવ્યો નથી. ખાલી વાતોના વડા થાય છે એટલે પછી અમને લાગ્યું કે હવે જન આંદોલન સિવાય આનો બીજો કોઈ વિકલ્પ નથી. વિશ્વ હિન્દુ પરિષદ પણ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, એ કેમ પાછી ખેંચી લીધી? હવે એનો જવાબ તો વિશ્વ હિન્દુ પરિષદ વાળા જ આપી શકે, કેમ કે એમને કેમ પીઆઈએલ પાછી ખેંચી એ એમનો વિષય છે. પણ અમને આશ્ચર્ય અને દુઃખ બંને થાય છે કે જે સંસ્થા હિન્દુઓ માટે લડે છે, સંતો માટે લડે છે, એ સંસ્થા આ લડતમાંથી પાછી કેમ વળી અથવા તો એમને રોલબેક કેમ કર્યો એનો જવાબ તો વિશ્વ હિન્દુ પરિષદના જે હોદ્દેદારો છે એ જ આપી શકે. એવું મારાથી ના કહી શકાય ને, એ એમનો વિષય છે, એ તમે એમને પૂછી શકો છો કે તમે કેમ પાછી ખેંચી લીધી. પીઆઈએલ બે દાખલ માં તમે કેમ નતા જોડાયા? આમાં એવું છે, પીઆઈએલ પરિષદ કરતી હતી અને જે વ્યક્તિના નામથી થઈ હતી એ બધા અમે લડાઈમાં પહેલા દિવસથી સાથે હતા અને કોઈ એક વ્યક્તિ કરતું હોય ત્યારે બીજા વ્યક્તિ એની ઉપર વિશ્વાસ રાખવાનો હોય છે. પરંતુ જ્યારે આપણને લાગે કે લડાઈમાંથી કોઈ કારણસર વ્યક્તિ ખસી જાય છે તો પછી આપણે મેદાનમાં આવવું પડતું છે, સીધી વાત છે. એટલે પછી અમે હવે મેદાનમાં આવ્યા છીએ. હવે અમને જે જે સંસ્થાઓ કે જે જે લોકો આમાં લડતા હતા એવું લાગે છે કે એમની કોઈ મજબૂરી હશે, મારે કોઈની ટીકા ટિપ્પણી કરવી નથી. અત્યાર સુધી એમને જે કોઈ આ લડતમાં યોગદાન આપ્યું છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ દુઃખ પણ થાય છે કે લડાઈને અધૂરી છોડીને એ લોકો નીકળી ગયા, એટલે હવે અમે આ લડાઈને પરિણામ સુધી લઈ જઈશું અને જ્યાં સુધી જમીન પાછી નહીં મળે ત્યાં સુધી લડતા. આંદોલનને કોઈ નામ આપ્યું તમે? નહીં, આંદોલનનો અત્યારે આટલો જ વિષય છે કે આ જમીન પાછી લેવી, એ પછી આખું સંગઠન બધું નક્કી કરશે. જો એ લોકો નહીં માને તો પછી સમિતિ બનાવી અને એ સમિતિના નામે આખું શરૂ કરીશું. વિશ્વ હિન્દુ પરિષદે જે પીઆઈએલ પાછી ખેંચી તો શું વિશ્વાસ ભંગ કર્યો કહી શકાય?
દુઃખની લાગણી જરૂર વ્યક્ત કરીશ કે હિન્દુઓમાં રોષ છે અને કાર્યકર્તાઓમાં પણ રોષ છે. મારે નામ નથી લેવું, પણ ઘણા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓના મને ફોન આવ્યા છે. આજે પણ આવ્યા હતા, પીઆઈએલ પાછી ખેંચી ત્યારે પણ આવ્યા હતા કે અતુલભાઈ અમને દુઃખ થાય છે, પરંતુ સંગઠનની મર્યાદાના હિસાબે અમે કશું બોલી નથી શકતા. છતાં પણ ફરીથી હું કહું છું, આ બાબતનો જવાબ તમે વિશ્વ હિન્દુ પરિષદના જે હોદ્દેદારો છે એમને પૂછો તો વધારે સારો મળશે. વસ્તુ એવી છે કે અમે પરિષદ તો આમાં છે જ નહીં, સીધું ઓપન છે. હવે રહી વાત સંઘની, તો સંઘ ક્યારે, જ્યાં સુધી હું આરએસએસ ને ઓળખું છું ત્યાં સુધી આરએસએસ નું સંગઠન ક્યારે કોઈ પણ વાતમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી થતું. જ્યારે બી કોઈ સંગઠન એનું કામ હોય છે ત્યારે એની ભગીની સંસ્થાઓ જે છે એ જ એનું કામ કરતી હોય છે. પછી એ માનો ધર્મ જાગરણ મંચ હોય તો એ ધર્મનું કામ કરતી હોય છે. પરિષદ પણ સંઘનો જ એક ભાગ છે, એ સંતો માટે બનાવેલું સંગઠન છે. એટલે સંઘ પોતે નથી આવતું, પણ સંઘ સાથેની જે જોડાયેલી ભગીની સંસ્થાઓ છે એ કોઈ ને કોઈ આંદોલનમાં સીધો હિસ્સો લેતા હોય છે. પરંતુ અમે ફરીથી અમને મળીશું, એવું નથી કે અમારે કોઈ વિરોધી થઈ ગયું. ફરીથી અમને મળીશું, કદાચ કોઈ કારણોસર એમને રોલ બેક કર્યો છે, ફરીથી મળીશું. જો એમની ઈચ્છા છે તો અમે વેલકમ કરીએ છીએ કે અમારી આ લડાઈમાં સાથે આવો. તમારી પાસે કયા કયા હિન્દુ સંગઠનો છે? એના નામ અત્યારે હું જાહેર નહીં કરી શકું. એ સંગઠનો સાથે હું તમને 15 દિવસ પછી ફરીથી કરીશ. સાધુ સંતો આજની પેશ વાર્તામાં કેમ નથી? તમે કહો સાધુ સંતો જોડે છે, કેમ નથી? સાધુ સંતો ને અત્યારે આપણે ઇન્વોલ્વ એટલે નથી કર્યા કે સંતો આવતીકાલે ત્યાં બેઠક છે જૂનાગઢની અંદર. બીજા વિષયમાં કે કયા કયા સંતોને સાથે લેવા એ આખી સમિતિ નક્કી કરશે. એટલે અમુક લોકો અત્યારે આપણી સાથે હાલ એટલે સ્ટેજ ઉપર નથી લાવ્યા. અમે ઘણા બધા મિત્રો છે અહીંયા પાછળ પણ બેઠેલા છે અને બહાર બી છે, એ લોકો આપણી સાથે છે. પણ એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી લડાઈ ફૂલ મોડમાં નહીં આવે અને આ લોકો નહીં માને ત્યાં સુધી આપણે વિવાદમાં નથી પડવું. એ લોકોએ કીધું છે કે આપણે ફરીથી એકવાર એ લોકોને રજૂઆત કરીશું, જો નહીં માને તો પછી ફ્રન્ટ લાઈન ઉપર આવીને આપણે ચોક્કસ લડાઈ. જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનું કહેવું એવું છે કે અમારા માટે તો બંને ફાયદાકારક છે, જમીન પાછી આવે તો પણ અમને ફાયદો છે, એ લડતમાં અમે પણ જોડાઈશું. તો શું જોડાયા છે? જેને જમીન પાછી લેવી છે એ લોકો વેચે જ શું કરવા? જેમને જમીન જ વેચી મારી છે એ પાછી લઈ શું કરશે? એમને ખરેખર તો ખરેખર હિન્દુઓને જો હિન્દુઓ પ્રત્યે લાગણી હોત, હિન્દુ સમાજ પ્રત્યે કોઈ આસ્થા હોત તો આવું પગલું જ ન ભર્યું હોય. એમને તો એટલી પરિસ્થિતિ ખરાબ કરી છે કે બંધ બારણે કર્યું છે, કોઈને પૂછ્યું જ નથી. અને બાકી તમને ખબર કે તમને આવો કોઈ જવાબ જો જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ આપ્યો હોય તો મને ખબર નથી, હું એમને ક્યારે મળ્યો નથી.